नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ प्रशांत अगारा। डिजिटल प्लेटफॉर्म टेक्नो सटासट यूट्यूब चैनल पर आपनो हार्दिक स्वागत करूँ छूँ। आओ विद्यार्थी मित्रों, बीच कोर्स रेडीनेस ज्ञान सेतु धोरण छ मां आपणे शुरुआत करिए प्रकरण एक। तो विद्यार्थी मित्रों, सौ प्रथम एम आज आपने आप्यू छे के कानजी शुणे कोयल केरी कूंज केरी बगीचे, साथे बीजू आप्यू छे मीठी सुगंधी छू सोरठनी केरी हूँ छू केशर केरी। तो विद्यार्थी मित्रों, तमे जे अहीं जोयुं हशे तो के आ जे बे रचनाओ आपणने आपी छे, आ रचनामां आपणने प्रथम जे लाइन छे एनी अंदर आपणने पांच अक्षर जोवा मळे छे, बीजी लाइनमां आपणने सात अक्षर हरोळनी अंदर सात अक्षर जोवा मळे छे, अने जे छेल्ली लाइन छे एनी अंदर पाछू आपणने पांच अक्षर जोवा मळे छे। तो आ प्रकारनी जे रचना छे के पांच सात पांच, आ रचना ने गुजरातीनी अंदर हाइकु तरीके ओळखवामां आवे छे। अने हाइकु छे ए जापाननो एक साहित्य प्रकार छे। तो आ रीते कुल जे अक्षरो छे अहींया हाइकुनी अंदर सत्तर अक्षरमां लखाय छे। तो आगळ वधीए, ते जे तमे धोरण छ सात अने आनी अंदर जे आपणे હવે જે આગળ અભ્યાસ કરવાનો છે, તો એના ધોરણ છ ની અંદર જે આપણે ભણવું છે તો એના બેકગ્રાઉન્ડ સ્વરૂપે આપણે શું ભણવું, તો એના માટે ખાસ આ જ્ઞાન સેતુની અંદર દર્શાવવામાં આવ્યું છે। તો અહીંયા ત્રણ ચાર ધોરણની અંદર તમે જે ભણી ગયા છો એવી નાની નાની બેઝિક બાબતો અહીંયા લેવામાં આવી છે। તો એ બાબત આપણે જોઈએ। તો પ્રથમ જે આપણને તમને સ્ક્રીન પર દેખાય છે કે આપેલ આકાર છે એ કયો છે, તો જેની ચાર બાજુઓ છે અને ચારે ચાર બાજુઓ સમાન છે એવો પ્રથમ જે આકાર આપણને અહીંયા બતાવવામાં આવ્યો છે, તો આ પ્રથમ જે આકાર છે એ ચોરસ છે। જ્યારે અહીંયા બીજો જે આકાર આપણને આપવામાં આવ્યો છે એ બીજો આકાર વિદ્યાર્થી મિત્રો કયો હશે, તો બીજો આકાર છે એની અંદર બે બાજુઓ સામસામીની જે બાજુઓ છે સરખી છે, જ્યારે અહીંયા તો બંનેના માપ જે છે એમાં કંઈક ચોરસ કરતાં થોડું જુદું છે, તો એ લંબચોરસ છે। જ્યારે અહીંયા નીચે ત્રીજા નંબરની જે આકાર આપેલો છે એ ત્રણ બાજુઓ ધરાવતો ત્રિકોણ છે, અને ચોથા નંબરમાં એ વર્તુળ છે। જ્યારે પાંચમા નંબરમાં પાંચ બાજુઓ ધરાવતો પંચકોણ છે, અને છઠ્ઠા નંબરમાં છ બાજુઓ ધરાવતો ષષ્ઠકોણ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે જે અહીંયા ખ્યાલ આવ્યો હશે આકારો, તો હવે આપણે આગળ જોઈએ કે કેરીનો આકાર દોરવા માટે ગુજરાતી અક્ષર ડ અને ટનો ઉપયોગ કરી અલગ અલગ માપની આપણે કેરી દોરી શકાય છે। તો આપણે જોઈ જોઈએ કે કઈ રીતે દોરાય છે। તો અહીંયા હું ડ લઉં છું, સૌ પ્રથમ જો હું આ ડથી શરૂઆત કરું, આ ડ છે, તો હું આ રીતે આ કેરી બનાવી શકીશ, તો ડનો ઉપયોગ થઈને આ કેરી બની છે। એવી રીતે હું ટનો ઉપયોગ પણ કરીને કેરી બનાવી શકું, તો આ ટ છે, તો આ રીતે પણ આપણે કેરીને ટથી પણ બનાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કેરીની ભાત તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે, જેવી કે પડદા, ચાદર, દાગીના, કાપડ, સાદડી વગેરે। તમે કાપડની અંદર, તમે ટીશર્ટની અંદર પણ ઘણી વખત કેરીને અલગ અલગ જે આકારમાં શેપમાં તમે થોડી થોડી વ્યવસ્થિત રીતે જુદી જુદી ભાતમાં તમે જોઈ હશે, કારણ કે પાંદડા સાથેની કેરી તમે પણ જોઈ હશે। તો આપણે અહીંયા એકથી એક લાખ સુધીની સંખ્યા જ્ઞાન તો આપણે આવડે જ છે, તો હવે આપણે નીચે પ્રમાણે સંખ્યા જ્ઞાનને આપણે શીખવું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે છ લાખ એક સંખ્યા આપણે આપી છે, તો એને આપણે જ્યારે છ લાખ જોઈએ છીએ તો આપણે એકમ દશકની જે પ્રમાણે તો આપણે આવડે જ છે, તો આપણે નીચે આકૃતિમાં જે બતાવે છે એ પ્રમાણે આપણે જોતા જઈએ। સૌ પ્રથમ એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખ। તો હવે જે આ સંખ્યા આપણને આપી છે છ લાખ, તો છ લાખની અંદર જે છગડો છે એ કયા સ્થાન પર આવેલો છે, તો છગડો છે એ એક લાખના સ્થાન પર, એટલે કે લાખના સ્થાન પર આવેલો છે। તો જે લાખના સ્થાન પર આવેલો છે એટલે આપણે એને છ ને લાખના સ્થાન પર જો આપણે છ ટપકા આ રીતે આપણે કરીએ તો આપણે કહી શકીએ આ જે લખ્યું છે, કારણ કે બાકીના છે એ શૂન્ય છે, અને શૂન્ય એ દસ હજારના સ્થાનમાં હોય, હજારના સ્થાન એમાં આપણે દર્શાવવાના હોતા નથી। તો આ રીતે આપણે અહીંયા આ સંખ્યાને આપણે દર્શાવી શક્યા। હવે આગળ જોઈએ કે પાંચ લાખ ત્રીસ હજાર છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે
आज आपने संख्या आपी है 5,30,000, तो यहाँ एकम दशक 100,000 10,000, तो 10,000 स्थान में 3 आपेला है, तो आपने अहियाँ तमने जे देखाय छे ए 3 टपकाओ, तो ये 10,000 स्थान में आपने 3 टपका कर्या, ज्यारे लाखना स्थान में 5 छे तो आपने अहियाँ 5 जे टपका कर्या छे, एटले के आपने जे मणका घोड़ी होय एना आपने मणकाओ 5 राख्या छे। तो आ रीते आपणे आ संख्याने अहींया दर्शावी शक्या। आगळ जोईए तो 47,53,512, तो हवे विद्यार्थी मित्रों अहींया एकम दशक प्रमाणे आपणे जोईए तो एकमना स्थानमां 2 छे, एटले मणका घोड़ीमां पहेलो जे सळियो छे एनी अंदर आपणे केटला मूक्या छे, 2 मूक्या छे, तो अहींया 2 आ रीते आपणे खास आपणे 2 मोती छे। त्यारबाद दशकना स्थानमां छे 1 छे एटले 1, 100 स्थानमां अहींया 5 आपेला छे एटले 5 मोती, अने 1,000 स्थानमां आपणने आ जे संख्या छे एनी अंदर 1,000 स्थानमां 3 छे एटले 3, अने 10,000 स्थानमां 5 छे तो 5, अने लाखना स्थानमां 7 छे तो 7 मोती, अने 1,000,000 स्थानी अंदर 4 छे एटला माटे 4। तो विद्यार्थी मित्रों आ रीते आपणे 47,53,512 ने आपणे व्यवस्थित रीते दर्शावी शक्या। तो विद्यार्थी मित्रों हवे आगळ जोईए કે આ જ પ્રમાણે આપણે નીચેની સંખ્યાઓને અંકમાં પણ આપણે લખી શકીએ, જેમ કે 5,30,000 હોય તો આપણે આસાનીથી આને આપણે લખી શકીએ છીએ કે 5,30,000, તો 5,30,000ને આપણે લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે લખી શકીએ છીએ, તો 5,30,000 અને આપણે આ રીતે લખીએ છીએ। तो विद्यार्थी मित्रों एवी ज रीते तमारे अहीं 12,13,000 ने लखवाना छे, तो आपणे आ रीते आपणे एने लखीशुं के 12,00,000 छे अने 13,000, तो आपणे आ रीते आपणे लखीशुं के 12,13,000, तो एकम दशक 100,000 10,000 लाख 10,00,000, तो 12,13,000 आ रीते आपणे, तो आगळनी संख्याओने पण आपणे ए रीते लखी शकशुं के 53,62,824 छे तो एने आपणे। तो हवे तमारे जे बाळ मित्रो तमारे खास एक बुक्सनी अंदर आ बधुं ज छे ए अहींया आपणे जग्या आपेली ज छे, तो आ बुक्सनी अंदर आपणे लखतुं जवानुं छे। तो 94,22,947 અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે જ્ઞાન સેતુ કાર્યક્રમ છે, તો જ્ઞાન સેતુની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે, જેટલી મહેનત આપણે કરીશું, જાતે કરીશું, જેટલો પ્રયત્ન આપણે કરીશું એટલું જ આપણને વધારે ને વધારે આવડશે। તો એના માટે આપણે થોડી અહીંયા શિક્ષક મિત્રો દ્વારા જે હિંટ આપવામાં આવે એમાંથી અને જે ઉદાહરણો આપવામાં આવે એના દ્વારા જે વધારાના ઉદાહરણો છે એની પ્રેક્ટિસ કરીશું, કારણ કે કોરોના કાળમાં આપણે ઘણું બધું કદાચ આપણે ગુમાવ્યું હશે, પણ એમાંથી બહાર આવી અને આપણે અહીંયા નવું શીખવા માટે તત્પર બનવાનું છે। તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે આ ટેકનો સટાસટ ચેનલ પર આપણે શરૂઆત કરીએ પાછી અહીંયા। હવે વિદ્યાર્થી મિત્રો નીચેની સંખ્યાને શબ્દોમાં લખવાની છે, તો હું અહીંયા લખતો નથી, પણ આપણે એક વાત કરીએ કે જો પહેલી સંખ્યા જે આપણને અહીંયા આપવામાં આવી છે કે એ સંખ્યા છે, તો આપણે પહેલાં તમને સમજૂતી માટે આપણે કહીએ તો પહેલાં એકમ દશક 100,000 10,000 લાખ 10,00,000, તો આ તમે જુઓ છો તો કે અહીંયા 10,00,000 સુધી એના અંક સ્થાન આપણને આપેલા છે, તો એ પ્રમાણે જોઈએ તો કે 10,00,000માં આપણને 65 દેખાય છે, તો 65,64,032 તો આ રીતે આપણે એને શબ્દોમાં લખીશું। પછી જે આપેલા છે તો એને આપણે 58,04,923 એવી રીતે લખીશું। ત્યાર પછી જે આપેલી સંખ્યા છે તો એને આપણે 60,58,320 એમ લખીશું। ત્યાર પછી આપેલી સંખ્યાને આપણે 71,07,005 એમ લખીશું, અને પછી જે આપેલી સંખ્યા છે 27,29,306। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એને લખતા શીખ્યા છીએ। તો હવે જો નીચેની વાર્તા આપણે વાંચીએ અને એના જવાબ આપણે આપવાના છે, તો હવે અહીંયા બહુ સરળ એક વાર્તા આપી છે કે બળદેવની વાડીમાં આંબાના ઘણા વૃક્ષો છે, જેમાં થયેલી કેરીઓને તેમના દ્વારા બાળકોને વહેંચવામાં આવે છે, અને વહેંચવામાં આવી બાળકો કેરી લેવા પડાપડી કરતા હતા। કેરી છે બધાને ભાવે એટલે પડાપડી તો સહેજે થવાની, દરેકના હાથમાં જેટલી આવી તેટલા બાળકો લઈને આ બધી કેરીઓ લગભગ સરખા વજનની હતી,
હવે ધારો કે કેરીનું વજન અહીંયા 200 ગ્રામ છે કે જે આ કેરી બાળકો લઈ ગયા એમાં એક કેરીનું વજન છે એ 200 ગ્રામ છે તો હવે ઉર્વશી છે એ પણ આમાં પડાપડીમાં ભાગ લે છે અને ઉર્વશીના હાથમાં ચાર કેરી આવી ગઈ ઝપાઝપીમાં અને એ ચાર કેરી છે તો હવે આપણે એનો વજન પૂછવામાં આવે કે એની પાસે કેટલો વજનની કેરી કેટલા વજનની કેરી કુલ એ લઈ ગઈ તો આપણે તરત ખબર પડી જાય કે ચાર કેરી જો એના હાથમાં આવી છે તો અહીંયા એક કેરીના 200 ગ્રામ છે તો ચાર કેરીના કેટલા તો 4 × 200 એટલે 800 ગ્રામ કેરી એના હાથમાં આવી છે એવી રીતે દર્શિલના હાથમાં 3 કેરી આવી છે તો હવે 3 કેરી છે એટલે 3 × જો આ રીતે આપણે કરીએ કે દર્શિલના હાથમાં 3 કેરી આવી છે તો આપણે તરત જ કહી શકીએ દર્શિલના હાથમાં 3 આવી છે અને એક કેરીનું વજન છે 200 તો 3 × 6 અને પાછળ એક અહીંયા આપણે મીંડું તો 3 × 6 અને 2 મીંડા એટલે 600 ગ્રામ કેરી એ દર્શિલના હાથમાં આવી છે અને એવી રીતે મેઘાવીના હાથમાં 5 કેરી આવી છે તો 5 × 200 એટલે આપણે કહી શકીશું કે 5 × 200 ગ્રામ તો અહીંયા 1000 ગ્રામ એટલે કે 1000 ગ્રામ એટલે 1 કિલો જેટલી કેરી એના ભાગમાં આવી છે એવી રીતે તમારે વિદ્યાર્થી મિત્રો જાતે પ્રયત્ન કરવાનો છે કે પ્રાર્થના હાથમાં 7 કેરી આવી તો એને 200 વડે આપણે ગુણવાના છે જયશ્રીના હાથમાં 9 કેરી આવી તો એને આપણે 200 વડે ગુણવાના છે તો એના કુલ કેટલા ગ્રામ કેરી એના હાથમાં આવી એ આપણે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આપણે સૌને એક વાત જણાવવાની છે કે 1000 ગ્રામ બરાબર આપણને બધાને ખબર છે કે 1 કિલો થાય તો 3000 ગ્રામ છે તો અહીંયા કેટલા કિલો લખશું તો 3 કિલો આપણે લખીશું 8000 ગ્રામ છે તો આપણે એને કેટલા કહેશું 8 કિગ્રા કહેશું 9000 ગ્રામ છે તો આપણે એને 9 કિગ્રા કહેશું 12000 ગ્રામ છે તો એને 12 કિગ્રા કહેશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું હવે વિક્રમભાઈએ એક વ્યવસાય શરૂ કર્યો જેમાં તેમના આંબાની વાડી પરથી ઉતારેલ કેરીઓને બોક્સમાં પેકિંગ કરી વેચાણ કરવાનું નક્કી કર્યું તેઓએ એક બોક્સમાં 20 કેરી ભરીને બોક્સ બનાવ્યા અને આ બોક્સને તેમણે ખંભાત બંદરે વેચવા માટે એક ટ્રેક્ટર બોલાવ્યું હવે આ બધી વાર્તા થઈ વિદ્યાર્થી મિત્રો તો આપણે આમાં બહુ ધ્યાન નથી આપવાનું આપણે જે ધ્યાન આપવાનું છે એ વાત છે કે અહીંયા એક બોક્સમાં કેટલી કેરી અહીંયા ભરી છે એ આપણા માટે મહત્ત્વનું છે એટલે એને મેં ટીક કર્યું અને હવે અહીંયા આ ટ્રેક્ટરમાં તેમણે બધા બોક્સ મૂકવા બોક્સની ગણતરી કરવામાં આવી તો બરાબર 310 બોક્સમાં મૂકવામાં આવ્યા તો કહો કે આ બધા બોક્સમાં કુલ કેટલી કેરી હશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ એક બોક્સમાં ઉપર જ આપણે કીધું કે એક બોક્સની અંદર 20 કેરી સમાય છે તો હવે આપણે આસાનીથી ગણી શકાય કે એક બોક્સમાં 20 હોય તો 2 બોક્સમાં કેટલી હોય તો 2 × 20 એટલે 40 કેરી થાય 3 બોક્સમાં કેટલી થાય તો 3 × 6 એટલે 60 કેરી થાય તો 3 × 20 એટલે 60 કેરી સમય 10 બોક્સમાં કીધું હોય તો 10 × 20 એટલે આપણને અહીંયા 10 × 20 આપણને જો કહેવામાં આવે તો તરત જ આપણે અહીંયા લખીએ કે 10 × 20 એટલે 2 × 1 = 2 અને 2 મીંડા એટલે કે 200 કેરી સમાય એવી રીતે આપણે 100 બોક્સમાં કીધું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણને 2000 કેરી સમાય એવી રીતે 200 બોક્સમાં કીધું હોય તો પણ આપણે ગણી શકીએ કારણ કે 200 કીધું હોય તો 200 × 20 કરી દો એટલે અહીંયા જો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા 2 મીંડાવાળા અંકો હોય અને એનો ગુણાકાર કરવાનો થાય ત્યારે શું કરવાનું છે કે પાછળના મીંડાને આપણે અત્યારે ગુણાકારમાં નહીં લેવાનું શું કરવાનું 2 × 2 કરવાનું એટલે 4 મળે અને પાછળના આ 2 મીંડા અને એક આ મીંડું એટલે અહીંયા 3 મીંડા મૂકી દો તો આ જે 3 મીંડા થયા તો એટલે 4000 આપણે મળી તો એ 4000 કેરી સમાય એ રીતે અહીંયા 310 બોક્સ છે તો એને આપણે અહીંયા 20 વડે ગુણી લેશું તો આપણને કેટલી કેરી સમાય એ આપણને મળી જાય તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ જોયું કે આ જે કેરી છે એ કેરીને આપણે અહીંયા એક બોક્સ પ્રમાણે આપણે જોતા હતા તો આપણને તરત ખબર પડી ગઈ કે એક બોક્સની અંદર 20 હતી આપણે 3 બોક્સમાં જોઈ 60 સમાણી 10 બોક્સમાં જોયું તો આપણને તરત જ ખબર પડી ગઈ કે 10 બોક્સની અંદર આપણે અહીંયા 200 કેરી સમાય છે એ રીતે આપણે જ્યારે જોતા હતા તો આપણને
तरत ख्याल आवी जातो तो हवे एवी ज रीते अहींया 310 बॉक्स में अहींया 310 गुणिया आपणे 20 एक बॉक्स में 20 केरी छे तो अहींया 310 गुणिया 20 करीए एटले 31 2 62 અને પાછળ 2 મીંડા એટલે 6200 કેરી અહીંયા વિદ્યાર્થી મિત્રો સમાશે। તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ આપણે અહીંયા જોવાનું છે કે જગદીશભાઈ છે એના પરિવારમાં કેરી ખાવાનો શોખ બહુ જ છે। જગદીશભાઈના ઉનાળામાં ઘરે કેરી ખાવા લાવે છે, તેઓના ઘરમાં રોજની 5 કિલોગ્રામ કેરી ખવાય છે। વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખવાનું છે કે જગદીશભાઈના ઘરમાં જગદીશભાઈ હોય કે ગમે તેનો પરિવાર હોય, આપણે મહત્વનું છે 5 કિલોગ્રામ કેરી ખવાય છે, મહત્વનું છે રોજની એટલે કે એક દિવસમાં 5 કિલો ખાય છે। અને બજારમાંથી તેઓ 40 રૂપિયાની કિલો એટલે કે 40 રૂપિયાની 1 કિલો ખરીદે છે। આ જગદીશભાઈને કેરીનો ખર્ચ તરીકે કેટલા રૂપિયા ચૂકવવો પડે તેની ગણતરી આપણે કરવાની છે। તો હવે વિચાર કરો કે એક દિવસની 5 કિલોગ્રામ ખવાય છે તો એક દિવસનો ખર્ચ કેટલો? તો કે વિદ્યાર્થી મિત્રો 5 કિલો છે અને 1 કિલોના 40 છે એટલે 5 કિલો અને 1 કિલોના 40 એટલે 4 5 20 અને પાછળ મૂક્યો 0 એટલે 200 રૂપિયા એટલે કે 200 રૂપિયાનો એને એક દિવસનો ખર્ચ આવે છે। તો હવે એક દિવસ એટલે કે 200 રૂપિયા ગુણ્યા 1 દિવસ બરાબર એને 200 રૂપિયા આવે છે। તો હવે આપણને મળી ગયું। તો 7 દિવસની ખર્ચની ગણતરી કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે આસાનીથી કરી શકીએ, કારણ કે 5 કિલોગ્રામ 1 દિવસની ખવાય છે તો આપણને આ તો બધું મળેલું છે કે 5 કિલોગ્રામ ગુણ્યા 40 તો 200 રૂપિયા થાય, 1 દિવસનો ખર્ચો 200 છે તો 7 દિવસના કેટલા? તો 200 રૂપિયા 1 દિવસના તો 7 દિવસના કેટલા? તો 200 × 7 બરાબર 1400 રૂપિયા એને ખર્ચો થશે। એવી રીતે એક માસ એટલે કે મે માસની, હવે મે માસ એટલે 5મા મહિનાની જે એને ગણતરી કરવાનું કીધું, તો અહીંયા એક જે મે માસ જો આપણને કીધો હોય તો આપણને પહેલાં તો એના દિવસની ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો હવે જો આપણે દિવસની અહીંયા ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને એમ હશે કે અહીંયા કે કેવી રીતે આપણે દિવસની ગણતરી કરવી તો યાદ નથી રહેતું, તો એ પણ આપણે શીખી ગયા છીએ કે વિદ્યાર્થી મિત્રો આપણે જે હાથ છે એ હાથના આપણે જે ઉપરના અને જે ઊંચું અને નીચું જે હાડકાનો ભાગ છે એ, તો ઊંચા હાડકાને આપણે અહીંયા જાન્યુઆરી કહીએ પહેલાંને, પછીનાને આ રીતે આપણે જો જોતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો આને જાન્યુઆરી કહેશું, આને ફેબ્રુઆરી કહેશું, આને માર્ચ, એપ્રિલ, મે। તો હવે વિદ્યાર્થી મિત્રો તરત તમને ખબર પડી ગઈ અહીંયા 30 દિવસ છે ફેબ્રુઆરીની, આપણે યાદ છે 28 અથવા તો 29, તો અહીંયા જે આ રીતે આપણે યાદ રાખીશું કે આ આ જે ઊંચો ભાગ છે એ 31 દિવસ છે, તો 31 28 29 પછી 31 30 31, તો 5મો મહિનો કીધો એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે, તો 31 છે તો એ પ્રમાણે આપણે કાઉન્સમાં જે કીધું છે તો આપણે એ પ્રમાણે ગણતરી કરવાની છે કે 200 ગુણ્યા આપણે 31 લેવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 200 ગુણ્યા 31 કરીએ એટલે તો આપણને 6200 રૂપિયા અહીંયા ખર્ચો એને થશે। તો શૈલેષભાઈ સાહેબના વર્ગખંડમાં 35 વિદ્યાર્થી તેમણે તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે દરેક બાળકને 4 કેસર કેરી વહેંચી। હવે આ કેસર કેરીના એક બોક્સમાં જો 20 કેરી આવતી હોય તો કુલ કેટલા બોક્સ સાહેબ લાવ્યા હશે? વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર પડી ગઈ છે કે વર્ગમાં 35 વિદ્યાર્થી છે અને દરેક બાળકને કેટલી કેરી આપી છે? 4 કેરી આપી છે અને આ કેસર કેરીના એક બોક્સમાં 20 કેરી આવે છે। તો હવે આના આધારિત આપણે આસાનીથી ગણતરી કરી શકીએ, કારણ કે 35 વિદ્યાર્થી અને કુલ કેરી છે એક બાળકના 4 કેરી, તો કુલ કેરી આપણે ગણી લઈએ કે 35 બાળકો અને 4 કેરી એક એકને આપી છે એટલે 35 × 4 એટલે 140 કેરી થાય। હવે 140 કેરી છે તો એને આપણે અહીંયા એક બોક્સની વાત કરી, એક બોક્સમાં 20 છે તો આપણે એક બોક્સની 20 છે તો એને આપણે 140 ને 20 વડે ભાગી લઈએ તો 140 ભાગ્યા 20 એટલે આપણને 7 બોક્સ મળે, તો કે એ સાહેબ વર્ગમાં 7 બોક્સ લાવ્યા હશે। હવે જો આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એ જોવાનું છે કે જો એક બોક્સમાં 10 કેરી સમાતી હોય, જો એક બોક્સમાં 10 સમાય, પહેલાં 20 સમાતી હતી અને હવે જો 10 સમાય એટલે કે ઓછી સમાય છે તો બોક્સની સંખ્યા વધશે। અહીંયા આમ પણ આપણે સીધું કહી શકીએ કે
जो 20 समाती थी एनी अर्धी समय छे एटले बॉक्स नी संख्या हवे केवी थी जाशे तो कि बॉक्स नी संख्या डबल केम के अहींया जो आपणे 35 एटले आपणी पासे 140 केरी तो आपने खबर ज छे कि 140 केरी छे पण जो 10 केरी समाती होय तो अहींया एक बॉक्स में 10 समय छे तो 140 छेद में 10 एटले आपणे मळशे 14 तो के बॉक्स अपने अहींया बमणा थई गया पहेला 7 बॉक्स मळता था कारण के जे समावानी क्षमता छे ए अर्धी थई गई एटले अहींया बॉक्स नी संख्या छे ए डबल थई गई तो आ रीते आपणे जो एक बॉक्स में 14 केरी समाती होय तो तमे ए गणी शको एज रीते जो एक बॉक्स में 7 केरी समाती होय तो तमे प्रयत्न करजो। आ रीते विद्यार्थी मित्रों आपणे समजतुं जवानुं छे। गजानंद काकानी बहु मोटी हाफूस केरीनी वाड़ी छे, तेओ केरीनी ऋतुमां खूब ज वेचाण करे छे। अलग अलग वेपारीओ अलग अलग प्रकारना वाहनो लई अने खरीदी करवा आवे छे, जेनी माहिती नीचे प्रमाणे छे, जेना आधारे आपणे प्रश्नोना जवाब आपवाना छे। विद्यार्थी मित्रों हवे वेपारीनुं नाम छे, वाहनोनो प्रकार अहींया आप्यो छे, एक फेरामां केरीनुं थतुं वजन ए आपणने आप्युं छे, अने वाहननी झड़प एक कलाकमां કેટલું અંતર કાપે છે। હવે અહીંયા બળદગાડું પણ છે, છકડો રિક્ષા છે, ટ્રેક્ટર છે અને ટ્રક છે, તો એના આધારિત જે અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યા છે તો એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બળદગાડું 4 ફેરામાં કેટલી કેરી લાવે। વિદ્યાર્થી તો પહેલો પ્રશ્ન છે કે બળદગાડું છે એ એક ફેરામાં 150 કિલો અહીંયા લઈ આવે છે, ફેરામાં કેરી લાવે છે, તો અને એની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે। હવે આપણે ખાલી અહીંયા કેટલી કેરી લાવે એવો પ્રશ્ન છે, તો 150 આપણે કીધું છે અને 4 ફેરા છે, તો એક ફેરામાં 150 તો 4 ફેરા છે તો કેટલી હોય, તો અહીંયા આપણે સીધો હિસાબ કરી શકીએ છીએ કે 150 × 4 તો આપણને 600 કિલોગ્રામ કેરી એ લાવશે, 4 ફેરા ફરશે ત્યારે 600 કિલોગ્રામ। હવે ટ્રેક્ટરની વાત કરીએ છીએ, ટ્રેક્ટર છે એ 6 ફેરામાં કેટલી કેરી લાવે, તો 6 ફેરા કીધું તો એક ફેરામાં આપણને અહીંયા આપ્યું છે કે 950, તો 950 × આપણને 6 ફેરા કીધું છે તો 6। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે ગણતરી કરવાની છે એ અહીંયા કેરી કેટલી લાવશે તો એ આપણે આસાનીથી ગણતરી કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આ બંને તમારે જાતે પ્રયત્ન કરવાના છે। તો ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે, હવે અંતર કાપવાની વાત આવી તો એ જ રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ટ્રેક્ટર છે એ 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, તો 3 કલાકમાં કેટલું, તો 20 × અહીંયા 20 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 3 કલાક એટલે કે 60 કિલોમીટર અંતર કાપશે। તો 60 કિલોમીટર, એવી જ રીતે ટ્રક છે એ 4 કલાકમાં કેટલું અંતર કાપશે વિદ્યાર્થી મિત્રો, તો ટ્રક છે એ 1 કલાકમાં જો આપણને અહીંયા બતાવ્યું છે કે 50 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે કહી શકીશું કે અહીંયા 50 જો કાપતું હોય તો 4 કલાકમાં કેટલું, તો આપણે તરત જ ખબર પડી જાય કે 50 × 4 એટલે આપણે કહેશું કે અહીંયા 200 કિલોમીટર અંતર કાપશે। તો બળદગાડું 5 કલાકમાં કેટલું અંતર કાપશે, કારણ કે બળદગાડું છે 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપે છે વિદ્યાર્થી મિત્રો, તો બળદગાડું 5 કલાકમાં તો 25 એટલે કે 5 કલાકમાં 25 કિલોમીટર અંતર કાપશે, કારણ કે 5 × 5 એટલે 25, તો 25 કિલોમીટર અંતર કાપશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છકડો રિક્ષા છે 56 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે, આપણને પ્રશ્ન ઊંધો પૂછ્યો છે। તો હવે આપણે આસાનીથી કહી શકીએ કે 56 કિલોમીટર છે એ આપણે તરત અહીંયા જોવાનું છે, છકડો રિક્ષા છે 1 કલાકમાં 14 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે છે, તો 56 કિમી ભાગ્યા, કારણ કે 56 કિમી અંતર છે એને ભાગ્યા 14 એટલે 4 કલાકનો સમય એ લેશે। તો ટ્રેક્ટરે 80 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, તો આ જ પ્રમાણે કારણ કે ટ્રેક્ટર છે એ 1 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લે છે એ જો આપણને ખબર હોય, તો કે ટ્રેક્ટર છે 20 કિલોમીટર લે છે, તો આપણે તરત જ કરી શકીશું કે 80 ભાગ્યા 20 એટલે 4, તો હવે બાળકો આપણે કરી શક્યા કે 4 કલાક એને લાગશે 80 કિલોમીટર। એ રીતે બળદગાડાને 20 કિમી, તો 20 ભાગ્યા 5, કારણ કે 1 કલાકમાં બળદગાડું 5 કિલોમીટર અંતર કાપે છે, તો આપણને 4 કલાક એ 20 કિલોમીટર કાપતા એને લાગશે। તો વિદ્યાર્થી મિત્રો રાજુભાઈની કેરીની દુકાનમાં લોકો કેરી ખરીદવા આવે છે અને તેમણે પોતાની દુકાનમાં બહાર એક પાટિયા પર કેરીની જાત પ્રમાણે ભાવ લખ્યા છે,
તો હવે એ જે ભાવ છે કેરીની, 1 કિલોગ્રામના કેસરના, લંગડો કેરી છે, હાફૂસ કેરી છે, તાતા તોતાપુરી છે, બદામ છે, આ બધી કેરીના ભાવ લખ્યા છે. હવે અંજનાબેન આવે છે ને 3 કિલોગ્રામ બદામ કેરી અને 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે તો કે તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે, એક વખત આ થોડું સમજાઈ જાય એટલે આપણને આસાનીથી ખબર પડે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બદામ કેરીના 40 રૂપિયા 1 કિલોના છે અને 3 કિલો ખરીદે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે 40 × 3 એટલે બદામ કેરીના 120 રૂપિયા થાય. હાફૂસ કેરીનો ભાવ જે છે એ અહીંયા આપણે આપ્યો છે કે હાફૂસ કેરી છે એ 70 રૂપિયાની છે. તો આપણે તરત જ કહેશું કે 70ના ભાવની છે ને 1 કિલો એ હાફૂસ કેરી લે તો 70 રૂપિયા થાય. અને હવે કુલ ચૂકવવાની વાત આવી તો સરવાળો થાય, કારણ કે 120 રૂપિયા બદામ કેરીના અને 70 છે એ હાફૂસ કેરીના, તો કુલ એને 70 વત્તા 120 એટલે 120 વત્તા 70 એટલે 190 રૂપિયા એને કુલ ખર્ચો ચૂકવવા પડે. એવી જ રીતે આપણે જો ભાવનાબેનની વાત કરીએ તો ભાવનાબેન 3 કિલોગ્રામ છે એ તોતાપુરી લે છે એટલે 50 × તોતાપુરીનો ભાવ 50 છે તો 3 કિલો લે છે એટલે 50 × 3 એટલે 150. તો હવે વિદ્યાર્થી મિત્રો લંગડો કેરી લે છે અને લંગડો કેરી એ 4 કિલો લે છે તો લંગડો કેરીનો જો ભાવ આપણે ખબર છે 60 એટલે 60 × 4 કિલો લે છે એટલે અહીંયા આપણે જોઈએ તો 60 કિલો લે, 60 રૂપિયા ભાવ છે અને એ 4 કિલો લે છે તો આપણને તરત જ મળે 240. તો 240 રૂપિયા એને લંગડો કેરીના ચૂકવવો પડે. અને કેસર કેરીના એ રીતે આપણે જો ભાવ જોઈ લઈએ, કેસર કેરી 170ની છે અને 1 કિલો લે છે એટલે 1 કિલો × 170 આપણે કરીએ એટલે 170 મળે. હવે ત્રણેયનો સરવાળો કરો તો આપણને અહીંયા જવાબ મળે. તો આ રીતે આપ પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે અંશાબેનની વાત છે તો એ પણ તમે અહીંયા જાતે પ્રયત્ન કરવાની કોશિશ કરશો. તો મધુબેન માટે પણ એ જ બાબત છે. મનીષ બેન છે 120 રૂપિયા છે, જો 1 કિલોગ્રામ હાફૂસ કેરીને 1.5 કિગ્રા લંગડો કેરી ખરીદે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? વિદ્યાર્થી મિત્રો 1 કિલો હાફૂસ લે છે તો આપણે હાફૂસની ભાવની ખબર હોવી જોઈએ અને 1.5 કિલો લંગડો છે એટલે લંગડા કેરી છે એનો કુલ ભાવ છે એને 2 વડે ભાગી નાખો એટલે 1.5 રૂપિયા એના કેટલા થાય એ આપણે ખબર પડી જાય. અને એ બંનેનો સરવાળો કરો અને એમાં કેટલા રૂપિયા જે છે તો કે મનીષાબેન પાસે 120 છે તો 120માંથી એ બાદ કરી દો ને કેટલા રૂપિયા વધે એ આપણને મળે. તો આ રીતે આપ પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. બને તેટલું વિદ્યાર્થી મિત્રો જાતે પ્રયત્ન કરવાનો. જો ઇન્ટરનેટના માધ્યમથી આપણને ઘણા બધા જવાબો ઘણી બધી ચેનલ પર અલગ અલગ સ્વરૂપમાં આપણે મળી જતા હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો બનતા પ્રયત્ને આપણે આપણી બુકમાં બને એટલા ઉદાહરણોની જાતે પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પ્રેક્ટિસ આપણે જાતે કરીશું એટલું આપણે વધારે ને વધારે આપણનું મજબૂત થતું જશે. તો આ રીતે આપણે આગળ વધવાનું છે. તો સાથે જ આ પ્રકરણની સાથે સાથે આપણે એક માહિતી આપી છે તો એ પણ આપણે જણાવી દઈએ કે ભારતની વિશ્વમાં સૌથી મોટું ભારત છે એ કેરીનું ઉત્પાદક ગણાય છે અને કેરીનું ઉત્પાદક એ વિશ્વમાં સૌથી મોટું છે. ઉત્તર પ્રદેશ રાજ્ય છે, કારણ કે તમે આગળ જતાં જે પરીક્ષાઓ સર ગવર્મેન્ટની આપવાના છો એની અંદર આવા બધા પ્રશ્નો હોય છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરે છે. હવે જે સૌથી મોટી કેરી છે એ માત્ર થોડીક માહિતી માટે છે એટલે આપણે યાદ રાખશું, ખાલી જોશું કે 3.435 કિલોગ્રામની એટલે સમથિંગ 3.5 કિલોગ્રામ વજનની એ કેરી થઈ અને ફિલિપાઇન્સ દેશની અંદર એ રજૂ કરવામાં આવી હતી, જેની લંબાઈ 12 ઇંચ એટલે કે 1 ફૂટ જેટલી એની લંબાઈ હતી અને પરિઘમાં એ 49.53 સેમી જેટલી હતી, જ્યારે પહોળાઈમાં એ 17.78 સેમી જેટલી હતી. તો વિદ્યાર્થી મિત્રો બસ ચેપ્ટર 2 માટે મળતા રહીએ. અને જો આપને આ ચેનલ ગમી હોય તો ટેકનો સટાસટ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો આપ સબસ્ક્રાઇબ કરશો અને 2 આઇકોન દબાવશો તો આપણે જલ્દીથી આ માહિતી આપના સુધી પહોંચી શકશે. તો આવતા અંક માટે મળીએ. બાય બાય.